નમસ્કાર, નવનો ટકોરે સાથે હું છું સમીર. વાત કરીશું ઇન્ટરનેટ દુનિયાની. જો આપ ઇન્ટરનેટ યુઝર્સ છો તો આ સમાચાર આપના માટે છે. જો આપને સવારે ઉઠતા થી લઈને રાત્રે સૂતા સુધી ઇન્ટરનેટ વગર ચાલતું નથી તો આ સમાચાર છે આપના માટે. ઇન્ટરનેટ યુઝર્સ માટે છે માઠા સમાચાર, કારણ કે એક રિપોર્ટ મુજબ 48 કલાકમાં દુનિયાભરની ઇન્ટરનેટ સેવા ઠપ થઈ શકે છે. જેટલું નેટ વાપરવું હોય તેટલું વાપરી લો. ડેટા વધ્યો હોય તો પૂરો કરી લો. 2 દિવસ નહીં કરી શકો ઇન્ટરનેટ પર કામ. નહીં થઈ શકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. નહીં રમી શકો ઓનલાઈન ગેમ. નહીં કરી શકો ઓનલાઈન ચેટિંગ કે વિડીયો કોલ, કારણ કે આવનાર 2 દિવસ ઇન્ટરનેટ યુઝર્સ માટે મુશ્કેલી ભર્યા દિવસો રહેવાના છે. ખબર છે કે આવનાર 48 કલાકમાં દુનિયાભરની ઇન્ટરનેટ સેવા ઠપ થઈ શકે છે. રશિયા ટુડેના રિપોર્ટ મુજબ આવનાર 48 કલાકમાં ઇન્ટરનેટ યુઝર્સે નેટવર્ક ફેલિયરનો સામનો કરવો પડી શકે છે. હવે આપ પૂછશો કે શા માટે એવું, તો શું થઈ ગયું? તો તેનો જવાબ પણ આપને આપી દઈએ છીએ. થોડી ધીરજ ધરો. મેઇન ડોમેન સર્વર અને તેની સાથે જોડાયેલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડા સમય માટે બંધ રહેવાનું છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ આ સમયમાં મેન્ટેનન્સનું કામ કરશે. ICANN એ કહ્યું છે કે સાયબર અટેકની ઘટનાઓ છેલ્લા સમયમાં ઘણી વધી રહી છે, જેને સુરક્ષિત કરવા માટે ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન કરવું જરૂરી છે. પરંતુ જો ઇન્ટરનેટ યુઝર્સના નેટવર્ક ઓપરેટર્સ અથવા તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ આ બદલાવ માટે તૈયાર થશે તો જ ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. આ 2 દિવસ દરમિયાન જો આપના લેપટોપ કે કમ્પ્યુટર પર વેબ પેજ ખોલવામાં મુશ્કેલી આવે તો આપ આપના ઘરમાં લાગેલ રાઉટરને રિસ્ટાર્ટ કરી શકો છો, જેનાથી સુનિશ્ચિત થશે કે તેની પહોંચ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપડેટ કરાયેલ DNS ડેટા સુધી છે. અને જો વેબસાઇટ્સ કે વેબ પેજ ના ખુલે તો સમજવું કે આપની ઇન્ટરનેટ કંપની હજુ પણ જૂના DNS નો ઉપયોગ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. અને હવે વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીની. તો અમેરિકી પ્રતિબંધ ઉપરાંત જ્યાં ભારતે રશિયાની સાથે S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદી પર સમજૂતી કરી છે, ત્યાં હવે ઈરાન પર અમેરિકી પ્રતિબંધો હોવા છતાં સતત ક્રૂડ ઓઇલની ખરીદી કરવી અમેરિકાને પસંદ નથી આવી રહી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના આ પ્રતિબંધનો ઉલ્લેખ કરી દુનિયાને ધમકી આપી કે 4 નવેમ્બર પછી જો કોઈ દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો તેમના વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. ટ્રમ્પની દાદાગીરી. ઈરાન સાથે તેલ વેપાર પર લાલ ઘૂમ થયા ટ્રમ્પ. ભારત સહિત અન્ય દેશોને આપી ધમકી. 4 નવેમ્બર પછી ઈરાન પાસેથી જો તેલ ખરીદ્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનથી ક્રૂડ ઓઇલના આયાત કરવાને લઈ અને ચેતવણી આપવામાં આવી છે કે 4 નવેમ્બર સુધી ઈરાનથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી શૂન્ય ન કરનાર દેશોને પણ અમેરિકા જોઈ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન જેવા દેશોના ઈરાનથી તેલની આયાત ચાલુ રાખવાના પક્ષમાં ટ્રમ્પે જણાવ્યું છે કે અમે તેમને પણ જોઈ લઈશું. ટ્રમ્પ દ્વારા મે મહિનામાં અમેરિકાને 2015માં થયેલા ઈરાન પરમાણુ કરારથી અલગ કરાયું હતું અને તેના પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ દ્વારા ઈરાનથી તેલ આયાત કરનાર દેશોને 4 નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડીને શૂન્ય કરવા જણાવ્યું છે. સાથે જ તેમણે આ નહીં કરનાર દેશો પર પ્રતિબંધ મૂકવાની પણ ચેતવણી આપી છે. આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયાથી $5 અબજ સોદામાં S-400 એરક્રાફ્ટ પ્રણાલીની ખરીદી પર ભારત વિરુદ્ધ અમેરિકન કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે વિશેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે ગયા મહિને અમેરિકાએ ચીન પર કાટસા પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે ચીને રશિયા પાસેથી વિમાન અને મિસાઇલ સિસ્ટમ ખરીદી હતી.
તો ભારત અને રશિયાની ડિફેન્સ ડીલ પર ટ્રમ્પે ધમકીભર્યું નિવેદન આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતને પણ ખબર પડી જશે. હવે જોવાનું રહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની આ માત્ર ધમકી છે કે પછી કોઈ ઠોસ નિર્ણય તરફ તેઓ જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દેશભરમાં હેશટેગ મી ટુ કેમ્પેન અંતર્ગત યૌન શોષણની અનેક ફરિયાદો સામે આવી રહી છે અને તેને લઈને જ મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આખરે આ મુદ્દે મેનકાએ તપાસ કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. હેશટેગ મી ટુ મામલાની સુનાવણી માટે બનાવવામાં આવશે 4 રિટાયર્ડ જજની પેનલ. તેની જાણકારી ખુદ મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આપી. તો કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે માહિતી આપતા કહ્યું કે હેશટેગ મી ટુ મામલે પીડિતે મહિલાને ન્યાય મળે તે માટે સુનાવણી કરવા સેવાનિવૃત્ત ન્યાયાધીશોની 4 સભ્યોની એક કમિટી બનશે. અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે યૌન શોષણની ફરિયાદોને લઈને જે મહિલાઓ સામે આવી છે મને તેમના પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું દરેક ફરિયાદ અને પીડા તથા આઘાતને સમજી શકું છું. બીટી વિવાદ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરતા કહ્યું કે સમય આવી ગયો છે કે તમામ લોકો મહિલાઓ સાથે સન્માન અને ગરિમા જાળવી રાખે. આપણે જણાવી દઈએ કે મી ટુ અભિયાન હેઠળ તમામ સ્ત્રીઓ હિંમત બતાવીને આગળ આવી રહી છે અને તેમની સાથે જાતીય સતામણી કરનારા પ્રભાવશાળી લોકોનો પર્દાફાશ કરી રહી છે. તો સમય આવી ગયો છે કે તમામ લોકો સ્ત્રીઓ સાથે સન્માન અને ગરિમા જાળવી રાખે. મને ખુશી છે કે આવું ન કરનારા લોકો માટે હવે જગ્યા સમાપ્ત થઈ ગઈ છે. પરિવર્તન લાવવા માટે સત્યને ઝડપી અને સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે. તો રાહુલ ગાંધીએ કહ્યું કે મી ટુ અભિયાનના રમણમાં ફિલ્મ, રાજનીતિ અને મીડિયા જગતની ઘણી હસ્તીઓ આવી ગઈ છે. ભૂતપૂર્વ પત્રકાર અને કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર એક પછી કે ઘણી સ્ત્રીઓ પૂર્વ પત્રકારોએ જાતિ સતામણીનો આરોપ લગાવ્યો ત્યારે કોંગ્રેસે આ કેસથી તપાસ કરી અકબરના રાજીનામાની માગણી કરી છે. બોલિવૂડથી શરૂ થયેલા મી ટુ કેમ્પેનની આગ પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીઝ અને હવે રાજનીતિ સુધી પહોંચી ચૂકી છે. ત્યારે 6 મહિલા પત્રકારો દ્વારા યૌન શોષણના આરોપો લાગતા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરની મુશ્કેલી વધી શકે છે. તેમની સાથે સરકારમાં મોજૂદ મહિલા મંત્રીઓએ પણ ન્યાય માટે અવાજ ઉઠાવવાવાળી મહિલાઓના સાહસની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ અંગે પોતાનો મત રાખતા કહ્યું કે તેઓ અવાજ ઉઠાવવાવાળી મહિલાઓને ન્યાય મળે તેના પક્ષમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એમજે અકબરે ખુદ આ તમામ આરોપો પર પોતાનો પક્ષ રાખવો જોઈએ. સંબંધિત વ્યક્તિ હોવાથી તે જ આ અંગે બોલવા માટે વધુ સારી સ્થિતિમાં છે. તો સાથે જ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે આ અંગે પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો તો તેમણે પણ સીધી રીતે અકબર પર કશું કહેવાનું ટાળ્યું. પણ તેમણે યૌન શોષણની વિરુદ્ધ અવાજ ઉઠાવવાવાળી મહિલાઓનું સમર્થન કરતાં કહ્યું કે જે પણ મહિલાઓ આ સ્થિતિથી પસાર થઈ છે તેમનો અનુભવ અત્યંત ખરાબ રહ્યો છે. તેમ છતાં તેઓ પોતાના સાહસથી આગળ આવી છે. આથી હું એ તમામ લોકોનું સમર્થન કરું છું. સમાજવાદી પાર્ટીમાં વિરોધ બાદ સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરનાર શિવપાલ યાદવ પર ભાજપ મહેરબાની કરી રહ્યું છે. યુપીની રાજનીતિમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે માયાવતીનો બંગલો શિવપાલને નામ કરી દીધો. માયાવતી જે બંગલામાં બીએસપીની ઓફિસ ચલાવતા હતા તે બંગલો હવે શિવપાલ યાદવને ફાળવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ માયાવતી આ બંગલાને છોડીને નજીકના અન્ય બંગલામાં શિફ્ટ થયા હતા. એ બંગલામાં હવે શિવપાલ યાદવ રહેશે. આમ એક રીતે માયાવતીના પડોશી શિવપાલ બની ગયા છે. આ એ બંગલાની વાત કરી રહ્યા છે કે જે બંગલામાં 12 જેટલા બેડરૂમ, 12 ડ્રેસિંગ રૂમ અને 2 કિચન છે. સુપ્રીમ કોર્ટે 28,000 દુર્ગાપૂજા સમિતિઓને 28 કરોડ રૂપિયા આપવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકારતી અરજી પર
રાજ્ય સરકારને નોટિસ ફટકારી રાજ્ય સરકારના નિર્ણય પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આજે સુપ્રીમ કોર્ટના સલાહકાર સૌરભ દત્તાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં દુર્ગાપૂજા માટે રાજ્યભરમાં 28,000 પૂજા સમિતિઓને રૂપિયા 28 કરોડ આપવા અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જી સરકારના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 10 સપ્ટેમ્બરે મમતા બેનર્જીએ રાજ્યભરમાં 28,000 પૂજા સમિતિઓમાંથી દરેકને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમાંથી 3,000 સમિતિઓમાં કોલકાતા શહેરમાં અને અન્ય 25,000 સમિતિ જિલ્લાઓમાં છે. તેના પર સરકાર 28 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અને સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ નવા પશ્ચિમ ઝોનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. નવા પશ્ચિમ વિભાગમાં YMCA, રાજપથ ક્લબ, કર્ણાવતી સહિતની ક્લબોમાં ચેકિંગ હાથ ધર્યું છે કે જ્યાં હાલ ગરબા ચાલી રહ્યા છે. નવા પશ્ચિમ ઝોનમાં આરોગ્ય વિભાગના દરોડા YMCA ક્લબ, રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ સહિતની અન્ય સ્થળ પર આરોગ્ય વિભાગના દરોડા, જ્યાં જે પણ કોઈ વ્યંજન કે ભોજન પીરસવામાં આવી રહ્યું છે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કે જે ખેલૈયાઓ કે અન્ય લોકો આ વ્યંજનને આરોગતા હોય છે, જે ખાદ્ય પદાર્થ તેઓ આરોગતા હોય છે તે કેટલું સ્વાસ્થ્યપ્રદ છે, તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, આ અંગેની ચકાસણી કરવા માટેના જે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. તો YMCA ક્લબ, રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ સહિતના સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે. અલગ અલગ જગ્યા ઉપર પહોંચીને તેઓ સેમ્પલ એકત્રિત કરી રહ્યા છે અને આ જારની અંદર તેને સીલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં YMCA ક્લબની અંદર જે ફૂડ સ્ટોલ નાખવામાં આવેલા છે એમાં ફૂડ હાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરે છે કે કેમ અથવા અને તેની ક્વોલિટી કેવી છે એના માટેની તપાસ ચાલી રહી છે અને નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે. સર, ખાસ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં? ખાસ હાઇજેનિક કન્ડિશન, જે ખાદ્ય પદાર્થો બનાવવામાં આવશે એ હાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરે અને સારી ગુણવત્તા હોય એનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઓકે. આપ જોઈ રહ્યા છો કે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ જે જારમાં આ સેમ્પલ લઈ રહ્યા છે તેમાં ચટણી છે, અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો છે, તે કેટલા હાઇજેનિક છે તે ચકાસવા માટે તેઓ સેમ્પલ લઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ઋત્વિક સોની પાસેથી. ઋત્વિક, કઈ કઈ જગ્યાએ એક તો આ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા? અમદાવાદના નવા પશ્ચિમ ઝોનમાં YMCA, રાજપથ અને કર્ણાવતી ક્લબમાં તો આરોગ્ય વિભાગે જે સેમ્પલ તો લઈ રહ્યા છે, પરંતુ અન્ય કેટલી જગ્યા પર તેઓ જવાના છે? વાત કરવામાં આવે તો હાલ જે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ને, અલગ અલગ પાર્ટી પ્લોટ તેમજ ક્લબોની અંદર જે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, તો આ ગરબાના આયોજન દરમિયાન જે ફૂડ જે સ્ટોલ હોય છે તેમાં કયા પ્રકારનું ફૂડ પીરસવામાં આવે છે, હાઇજેનિક છે કે આમ કઈ પરિસ્થિતિમાં બનાવવામાં આવે છે અને ત્યાંનું જે કાચો માલ એટલે કે રો મટીરિયલ હોય છે તે કયા પ્રકારનું રાખવામાં આવતું હોય છે, અખાદ્ય વસ્તુ વાપરવામાં આવે છે કે કેમ, તમામ જે ચકાસણી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ પાર્ટી પ્લોટ તેમજ ક્લબોની અંદર આ રીતે સર્ચ કરવામાં આવી છે અને ખાસ કરીને કેટલીક જગ્યાએથી જે હેલ્થ વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને જેને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને જેમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ જો મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સામાન્ય રીતે કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવી જતો હોય છે લેબોરેટરીનો? સમીર, હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીની અંદર મોકલવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ પણ પ્રકારનું જે અખાદ્ય વસ્તુ મળી આવશે તો તેની સામે કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. આભાર તી જે આ જાણકારી બદલ. તો લેબોરેટરીમાં તેનો રિપોર્ટ તૈયાર થશે કે આખરે જે વ્યંજનો જે ખાદ્ય પદાર્થ જે વેચવામાં આવી રહ્યા છે તે કેટલા હાઇજેનિક છે, સ્વાસ્થ્યપ્રદ છે. વાત કરીશું ખીચડીની. વર્લ્ડ ફૂડ ડેના રોજ વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક જ કડાઈમાં એક સાથે 3,128 કિલોગ્રામ ખીચડી બનાવવામાં આવશે.
આ સાથે જ વિશાળ માત્રામાં ખીચડી બનાવવાનો વિશ્વવિક્રમ પણ નાગપુરમાં સર્જાશે. ગિનિસ બુકના સભ્યોની ઉપસ્થિતિમાં જાણીતા શેફ વિષ્ણુ મનોહર ખીચડી બનાવીને આ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. વિશ્વ વિક્રમ સર્જવા માટેની તમામ તૈયારીઓ નાગપુરમાં થઈ ગઈ છે. વિશ્વ ફલક પર ભારતના એક પૌષ્ટિક ખોરાકના રૂપમાં ખીચડીને અલગ ઓળખ મળે તે માટે નાગપુરના મૈત્રી પરિવાર સંગઠને આ પ્રયાસ હાથ ધર્યો છે. જાણીતા શેફ વિષ્ણુ મનોહર આ ખીચડીને નાગપુરના ચિટનીસ સ્ટેડિયમ પર બનાવશે, તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આ ખીચડી માટેના ચૂલ્હાને પ્રજ્વલિત કરશે. ખીચડી બનાવવાના સમયે ગિનિસ બુકના સભ્યો પણ અહીં ઉપસ્થિત રહેશે. મહાકઢાઈમાં બનશે ખીચડીનો આ મહાપ્રસાદ. જી હા, 3 ફૂટ ઊંચી અને 10 મીટર પહોળી 410 કિલોગ્રામની વિશાળ કઢાઈમાં તૈયાર થશે ખીચડી. તો ખીચડી બનાવવા માટે 11 ફૂટ લાંબા ઝારાનો પણ ઉપયોગ કરાશે. મજાની વાત એ છે કે આ ખીચડીને બનાવવા માટે બળતણ તરીકે 2 ટ્રેક્ટર જેટલા લાકડાનો ઉપયોગ થશે. ખીચડી બનાવવા માટે 500 કિલોગ્રામ ચોખા, 250 કિલોગ્રામ મગદાળ, 250 કિલોગ્રામ ચણા દાળ, 500 કિલોગ્રામ શાકભાજી, 30 કિલો કોથમીર અને 50 કિલો સિંગ તેલ, તો 50 લિટર દહીં અને 25 કિલોગ્રામ મીઠાનો ઉપયોગ કરાશે. સાથે જ 100 કિલોગ્રામ ઘી, 50 કિલોગ્રામ વિવિધ પ્રકારના મસાલા અને અંદાજે 2000 લિટર પાણીનો ઉપયોગ થશે. વિશ્વ ખાદ્ય દિવસ કે ઉપલક્ષ્ય મેં 3000 કિલો કી ખીચડી યહાં બનેગી ઓર ખીચડી કો રાષ્ટ્રીય અન્ન ઘોષિત કરે ઇસકે લિયે પ્રયાસ હૈ ઓર મેં ચાહુંગા કે જલ્દી ઘોષિત કરે. ભૂતકાળમાં જાણીતા શેફ સંજીવ કપૂરે એક સાથે 800 કિલોગ્રામ ખીચડી બનાવી હતી. આ પછી વર્ષ 2017માં વર્લ્ડ ફૂડ ડે પર વિષ્ણુ મનોહરે 1200 કિલોગ્રામ ખીચડી બનાવી અને સંજીવ કપૂરનો રેકોર્ડ તોડ્યો. હવે વિષ્ણુ મનોહર આ વર્ષે 3128 કિલોગ્રામ ખીચડી બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. આ ખીચડી બનાવ્યા બાદ તેને સાંઈબાબાના સમાધિ શતાબ્દી મહોત્સવ પર અંદાજે 12000 ભક્તોને પ્રસાદના રૂપમાં વિતરિત કરાશે. વિષ્ણુ મનોહર સવા 9 વહેલા 5:30 વાગ્યાથી આ ખીચડી બનાવવાનું કામ શરૂ કરશે. ગિનિસ બુકની શરતોને અનુરૂપ આ કામમાં વિષ્ણુ મનોહર સાથે એક સહયોગી રહેશે. જો કે ખીચડી બનાવવાની પૂર્વ તૈયારીમાં સૌ સહયોગીઓ તેમને મદદ કરશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સામાન્ય રીતે પાસપોર્ટ કઢાવવો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા રહેતી હોય છે અને પાસપોર્ટ કઢાવવાની કામગીરી શરૂ કરો તો ઓછામાં ઓછા 3 દિવસ લાગી જતા હોય છે. પણ તમે માની શકો કે સુરતમાં બાળકના જન્મના માત્ર 3 જ કલાકમાં પાસપોર્ટ બાળકને ઘરે મળી ગયો. પાસપોર્ટ વિભાગ કહે છે કે ગુજરાતમાં જ નહીં પણ ભારતનો આ પ્રથમ કિસ્સો છે કે જેના જન્મના 3 જ કલાકમાં કોઈ બાળકનો પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હોય. સુરતના પુના વિસ્તારમાં રહેતા મનીષ કાપડિયાને ત્યાં બુધવારે સવારે 11:45 વાગે પુત્રનો જન્મ થતા ઋગ્વેદ નામ આપ્યું અને જન્મના 15 મિનિટમાં જન્મનું પ્રમાણપત્ર લઈને પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કર્યા. ત્યારબાદ પાસપોર્ટ અધિકારીનો સંપર્ક કરીને ઋગ્વેદના પાસપોર્ટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે રજૂઆત કરી. પાસપોર્ટ અધિકારીએ બાબતને આવકારીને કામગીરી શરૂ કરી અને લગભગ બપોરે 2 વાગે તો પાસપોર્ટ તૈયાર કરીને મનીષ કાપડિયાને પહોંચતો પણ કરી દીધો. આમ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં નવો રેકોર્ડ બન્યો છે કે કોઈ બાળકના જન્મના 3 કલાકમાં પાસપોર્ટ મળી ગયો હોય. આ અગાઉ ભારતમાં 3 મહિનાના બાળકનો પાસપોર્ટ બન્યો હતો. સૌપ્રથમ મારો દીકરાનો 10 તારીખે જન્મ થયો એટલે 11:42 જન્મ થયો એટલે મને 12:15 મ્યુનિસિપલ કોર્પોરેશને બર્થ સર્ટિફિકેટ આપ્યું. એ બર્થ સર્ટિફિકેટ નીકળ્યું એટલે મેં 5 મિનિટમાં ઓનલાઈન પાસપોર્ટનું ફોર્મ ભરી દીધું. ફોર્મ ભર્યા પછી મેં તરત જ પાસપોર્ટ ઓફિસરને એક અરજી કરી કે ભાઈ મને તાત્કાલિક આજના દિવસે પાસપોર્ટ મળે એટલે મને કે ડોક્યુમેન્ટ છે એટલે મેં બધા ડોક્યુમેન્ટ રજૂ કર્યા. મને કે થઈ જશે એટલે મને 2:30 વાગે મને પાસપોર્ટ એ લોકોએ જારી કરી દીધું.
પાસપોર્ટ અધિકારીઓ પણ આ બાબતને લઈને ખુશ છે કે હવે ડિજિટલ યુગમાં પાસપોર્ટની પ્રક્રિયા ખૂબ જ સહેલી બની છે. પાસપોર્ટ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરી રહી છે, ત્યારે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરીને કલાકોમાં જ અર્જન્ટ પાસપોર્ટ કરતા સુરત પાસપોર્ટ વિભાગે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જેની નોંધ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લેવામાં આવશે. आज की सरकार का ये काम है कि डिजिटल इंडिया के माध्यम से जो भी जनता की सुविधाएं उनको जल्दी से जल्दी और टाइमली पहुंचे. पासपोर्ट सेवा प्रोजेक्ट भी उसी का उदाहरण है कि हम चाहते हैं कि पासपोर्ट से संबंधित जो भी सर्विसेज हैं वो जनता के बीच में जल्दी से जल्दी पहुंचे और जनता को बिना तकलीफ के एक ट्रांसपेरेंट मैनर में पासपोर्ट मिल जाए. मनीष कापड़िया जी के बेटे को भी पासपोर्ट उसी सिलसिले में दिया गया है और उनके पास सारे डॉक्यूमेंट्स थे, उनके बेटे के पास बर्थ सर्टिफिकेट था, सारी लीगल फॉर्मेलिटीज पूरी होने के बाद उनको एक पासपोर्ट दिया गया है. મનીષભાઈ કાપડિયાના પ્રથમ પુત્રનો પાસપોર્ટ 4 મહિનામાં આવ્યો હતો અને તે 6 મહિનાનો હતો ત્યારે તેને દુબઈ અને ઓમાન ફરવા લઈ ગયા હતા અને હવે ઋગ્વેદનો પાસપોર્ટ આવતા તેને પણ નાની ઉંમરે વિદેશ ફરવા લઈ જશે. મનીષભાઈ દાવો કરે છે કે ભારતમાં તેમનો પુત્ર ઋગ્વેદ એકમાત્ર છે કે જેને જન્મના માત્ર 3 કલાકમાં જ પાસપોર્ટ મળી ગયો હોય. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો નોંધ કરો, અત્યારે બસ આટલું જ, પરંતુ સોશિયલ મીડિયા થકી પણ આપ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. અમારું વેબ પોર્ટલ છે ગુજરાતી.news18.com.